जीएसटी अधिकारी 15 दिवस पहला आज बिल वगर एमएस रोलिंग लेने जती ट्रक ने झड़पी लेने मुद्दा माल सीज करियो हतो। बीजा दिवस ट्रक का ड्राइवर तेने लेने फरार थई जता 15 दिवस बाद ट्रक ने झड़पी लेवामां आवी छे। ट्रक चालक पण झड़पायो छे। અંકલેશ્વરમાં ગત તારીખ 23 સપ્ટેમ્બરના રોજ જીએસટી અધિકારીઓની ટીમ અંકલેશ્વરના વાલિયા ચોકડી નજીક બિલ વગર વાહનોમાં માલ સામાનની હેરાફેરી કરતા વાહનો અંગે ચેકિંગ હાથ ધરી રહ્યું હતું। તે અરસામાં અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ એક હોટલ નજીક એક મહારાષ્ટ્ર પાર્સિંગ ટ્રક આવતા તે ટ્રકમાં એમએસ રોલિંગ સ્ક્રેપ ભરેલ હોવાનું જણાતા પોલીસે બિલ ચેક કરતા ઈવે બિલ જનરેટ થયેલ ન હોવાનું જણાતા ट्रक ने सीज करी हती। जे बाद ट्रक नो चालक ते ट्रक ने चोरी करी भागी गयो हतो। आ मामले अंकलेश्वर जेडीसी पोलीसे फरियाद लीधा बाद तपास शुरू करी अने 15 दिवसनी मेहनत बाद ट्रक चोरी करी भागी जनार ईसम ने झड़पी पाड्यो हतो। अंकलेश्वर मा जीएसटी विभाग नी सागबारा मोबाइल स्क्वॉड मा फरज बजावता राजदीप सिंह गोहिल द्वारा गत 23 सप्टेम्बर ना रोज अंकलेश्वर वालिया रोड उपर आनंद रेस्टोरेंट पासे शंकाना आधारे MH18BG 4436 નંબર ની ટ્રક આવતા તેને રોકી ઈવે બિલ એપ્લિકેશન માં ચેક કરતા ટ્રક માં હાજર માલ નો ઈવે બિલ જનરેટ થયેલ જોવા મળ્યું ન હતું। જ્યારે ટ્રક માં એમએસ રોલિંગ સ્ક્રેપ ભંગાર જેનો આશરે વજન 30,050 કિલોગ્રામ ને ગુજરાત માલ અને સેવા અધિનિયમ 2017 ની કલમ 68(3) મુજબ અટક કરી મૂળ મધ્યપ્રદેશ ના ટ્રક ડ્રાઈવર દશરથ હગીરિયાલ બડોલ પાસે ટ્રક ને વર્ષા હોટલ ના કમ્પાઉન્ડ માં પાર્ક કરાવી સીઝ કરી હતી। જ્યારે બીજા દિવસે સવારે જીએસટી અધિકારી રાજદીપસિંહ ગોહિલ તેમજ ટીમ સ્થળ પર પહોંચતા અને વજન કરાવવા માટે ટ્રક ને ચેક કરતા ટ્રક ત્યાં નહીં હોવાનું માલુમ પડ્યું હતું। જેને લઈને ટ્રક ચાલક તેને લઈને ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું। જેથી જીએસટી અધિકારીઓની ટીમે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકમાં ટ્રક ચોરી સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી। આ મામલે પોલીસે સતત 15 દિવસની મહેનત બાદ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એમપીના ટ્રક ચાલક દશરથ હગીરિયા બોડેલ ને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રિમાન્ડ લેવાની તજવીજ આરંભી છે। સાથે જ ચોરીમાં ગયેલ ટ્રક ને રિકવર કર્યો હતો।